નમસ્કાર દર્શક મિત્રો, હું નિધિ ફુલતરી આઈબીજી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. બગસરામાં શિવ બાબા માનવ સેવા ગ્રુપ દ્વારા નેત્ર નિદાન તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં આસપાસ સહિતના ગામ વિસ્તારોમાં દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયો સદબુદ્ધિ હવન. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે એ માટે સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે સરકારી કચેરીઓના અધિકારીઓ ઝઘડ્યા. જામ ખંભાળિયા મામલતદારે લગાવ્યા જિલ્લા ટ્રેઝરી અધિકારી પર ફરજમાં રૂકાવટના આરોપો લગાવ્યા. તો દર્શક મિત્રો, આ તાજા મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. બગસરામાં શિવ બાબા માનવ સેવા ગ્રુપ દ્વારા નેત્ર નિદાન તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં આસપાસ સહિતના ગામ વિસ્તારોમાં દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. અમરેલી જિલ્લાના બગસરામાં શિવ બાબા માનવ સેવા ગ્રુપ દ્વારા નેત્ર નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ દાતાઓના સહયોગથી બાળ કેળવણી મંદિર ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ દંત યજ્ઞ સહિતના કેમ્પ યોજવામાં આવેલ, જેમાં સુદર્શન નેત્રાલયના સહયોગમાં 275 આંખના દર્દીઓની તપાસ અને 54 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ, તેમજ 82 દર્દીઓને આંખના નંબરની તપાસ કરીને ચશ્માની ભલામણ, તદ ઉપરાંત 49 દર્દીઓને સ્થળ ઉપર ચશ્મા આપવામાં આવેલ. આ કેમ્પમાં રાજકોટના ડોક્ટર તેમજ ઇન્ડિયન રેડક્રોસ અમરેલીના સહયોગી રક્તદાનમાં 72 દાતાઓએ રક્તદાન કરેલ. આ કેમ્પમાં મહાનુભવો અને દાતાઓએ ઉપસ્થિતિ રહીને માર્ગદર્શન આપવામાં આવેલ હોવાનું પંકજભાઈ ગાંગડિયાએ જણાવેલ. અશોક મણવર, એબીજી ન્યૂઝ, અમરેલી. શિવ બાબા માનવ સેવા ગ્રુપ બગસરા દ્વારા આજે વિવિધ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં નેત્રદાન કેમ્પ, દંત યજ્ઞ, રક્તદાન શિબિર અને સર્વરોગદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ ચારેય કેમ્પમાં 500થી વધારે દર્દીઓએ આજે લાભ લીધો છે, જેનો અમને ખૂબ જ એ આનંદ છે. આ કેમ્પને સફળ બનાવવા માટે આ કેમ્પના સંયોજક પંકજભાઈ ગાંગડિયા રાત દિવસ સતત અને સખત મહેનત કરીને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે, અને બગસરાની આમ જનતા, અને બગસરાની આમ જનતા જ નહીં, આખા તાલુકાના લોકો, આસપાસના વિસ્તારના લોકો આ કેમ્પનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. દર 3 મહિને વિવિધ દાતાઓના સહયોગથી અમારે આવા કેમ્પ બહુ સફળ થાય છે. લોકોનો વિશ્વાસ અમે સંપાદન કરી શક્યા છીએ અને લોકો ખૂબ જ સાથ અને સહકાર આપી રહ્યા છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયો સદબુદ્ધિ હવન. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે એ માટે સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ વિવિધ બેનરો સાથે સરકારનો વિરોધ કરી અને સદબુદ્ધિ હવનનું આયોજન હતું. ખેડૂતોના વિવિધ મુદ્દાઓ જેમ કે ફરીથી જમીન માપણીની માંગ, ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં અન્યાય થયેલ ખેડૂતોને ન્યાય મળે તે માટે સદબુદ્ધિ યજ્ઞનું આયોજન આજ રોજ કલ્યાણપુર મામલતદાર કચેરી કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં જવ, તલ, ઘી જેવા હૂત દ્રવ્યને બદલે
માટી મગફળી કપાસ ચણાની આહુતિ આપી ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવી સરકારને સદબુદ્ધિ મળે અને સરકારની ખેડૂતો પ્રત્યેની અન્યાયકારી નીતિમાં સુધારો આવે તે માટે સદબુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિ અન્યાયકારી રહી છે. સરકારની ખેડૂત લક્ષી યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે, વાસ્તવિક અમલથી જોજનો દૂર છે. માત્ર મોટી મોટી જાહેરાતો કરી ભોળા અભણ ખેડૂતોને ભરમાવાનું કામ જ થઈ રહ્યું છે. એ પછી જમીન માપણી હોય, પાક વીમો હોય, મોટી મોટી જાહેરાતોમાં કરોડોના ધુમાડાઓ કરી માત્ર સરકારની ખોટે ખોટી વાહવાહી કરવામાં આવે છે. પરંતુ જમીન માપણીમાં જિલ્લાના તમામે તમામ સર્વે નંબરમાં ભૂલો છે, ક્ષતિગ્રસ્ત છે. આખે આખી જમીન માપણી ફરીથી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. માની લઈએ કે ભૂલ સુધારણા અરજીના આધારે જિલ્લાના બધા જ ખેડૂતો એટલે કે 1,53,000 ખેડૂતો પાસે ભૂલ સુધારણા અરજીઓ કરાવવામાં આવે છે, તો પણ અરજીઓના આધારે કરવામાં આવતા જમીન માપણીમાં થતો સુધારો એ સુધારો થવાને બદલે વધારે બગડે છે. એ વાત પણ ગઈ તારીખ 2 એપ્રિલ 2018 રોજ જિલ્લાના જમીન માપણી અધિકારીની ઉપસ્થિતિમાં આધાર પુરાવો સાથે કલેક્ટરને માંગણી કરી હતી. આમ ખેડૂતો આ અનેક પ્રશ્નોને લઈ કલ્યાણપુર ખાતે મામલતદાર ઓફિસમાં સરકારશ્રી અને સરકારશ્રીના ઇશારે કામ કરતા અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં ખેડૂતોએ હૂત દ્રવ્ય તરીકે જવ, તલ, ઘી હોમવાની જગ્યાએ જમીન, મગફળી, કપાસ, ચણા જેવી ખેત પેદાશોની આહુતિ આપી હતી. એબીજી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ગુજરાતનો ખેડૂત અત્યારે દરેક બાબતમાં હેરાન, પરેશાન અને દુઃખી છે. સરકારે જે ખેત પેદાશોના ભાવ આપવાની વાત હતી એમાંથી 1% પણ એની વાતમાં એ સક્સેસ નથી થઈ, નિષ્ફળ રહી છે. ટેકાના ભાવે મગફળી ખરીદવાની મોટી મોટી જાહેરાતો થઈ પણ ખરીદ્યા પછી ગઈકાલથી સરકારે પૈસા આપવાનું ચાલુ કર્યું છે, પણ એના માટે ખેડૂતોએ અનેક આંદોલનો કરવા પડ્યા છે ત્યારે સરકારે આ ખેડૂત સામે પૈસા આપ્યા છે. એના સિવાય જે ખેડૂતોને મેસેજ કર્યા હતા, જે ખેડૂતોને ટોકન આપ્યા હતા, એની મગફળી આજની તારીખમાંય પડી છે. અને સરકારે જે વાત કહી દીધી કે અમે ખેડૂતના ઘરમાં એક મણ પણ મગફળી નહીં રહેવા દઈએ, એની જગ્યાએ સરકારે માત્ર અને માત્ર 10% મગફળી ખરીદી છે. 90% મગફળી આજની તારીખમાં ખેડૂતના ઘરમાં પડી છે, એમાં મૂંડા પડે છે, મગફળી સડે છે અને સામે માર્કેટમાં મગફળીનો કંઈ ભાવ જ નથી. એ ઉપરાંત જમીન માપણીની જે વાત છે, જમીન માપણીની અંદર સરકારે એટલા બધા ગોટા કર્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1,53,000 સર્વે નંબર છે એ તમામે તમામ ભૂલ ભરેલા છે. તો 1,53,000 ખેડૂતો પાસે અરજીઓ મંગાવવાની જગ્યાએ સરકાર શા માટે આખે આખી જમીન માપણી રદબાતલ નથી કરતી, એ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે એવું લાગે છે કે સરકારની બુદ્ધિ ખરેખર બેડ મારી ગઈ છે. ખેડૂતના દરેક પ્રશ્ન ખેડૂતને હેરાન કરવા સરકાર ટેવાઈ ગયેલી છે. ત્યારે આજે અમે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અહીંયા મામલતદાર કલ્યાણપુરની સામે બેસી અને એક યજ્ઞ કર્યો હતો, અને યજ્ઞની અંદર અમારી જમીન પણ હોઈમી હતી, સાથે સાથે દરેક ખેત પેદાશ હોઈમી હતી. કારણ કે ખેત પેદાશનો ભાવ નથી આવતો અને જે જમીન છે એ અત્યારે અમારા માટે ઝઘડાનું ઘર થઈ ગયું છે. કેમ કે જમીન માપણીમાં મારી જમીન ભાઈના નામે, ભાઈની જમીન ત્રીજાના નામે, ત્રીજાની જમીન ચોથાના નામે થઈ ગઈ છે. તો આ જમીન માપણી ખેડૂતોમાં ઝઘડા કરાવે એના કરતાં તો જમીનને પણ અમે હવનમાં હોમી અને સરકારને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી છે. જય જવાન, જય કિસાન. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર મુકામે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા એક ભગવાન સદબુદ્ધિ આપે સરકારને એવા યજ્ઞનું આયોજન કરવામાં હતું. એના માટે સરકારશ્રીને જગાડવા માટે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અવારનવાર ઉપવાસ આંદોલન, આવેદનો આપવા છતાં ખેડૂતોની જે મગફળી 900 ભાવે સરકાર ખરીદતી હતી એમાંથી માત્ર ને માત્ર 15-20% મગફળી જે ખરીદાણી છે, બાકીની મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે. ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એનું મેઇન કારણ એ છે સરકારની બેધારીની નીતિને કારણે. જે સરકારે 900 રૂપિયા જાહેર કર્યા હતા, ખેડૂતોને એમ હતું કે આ મગફળી અમારી મગફળી ટેકામાં જતી રહેશે, પણ સરકારે અચાનક મગફળી ખરીદવાનું બંધ કરતાં ખેડૂતોને અત્યારે જે વખતે મગફળી ખરીદાતી ત્યારે એવરેજ ભાવ માર્કેટિંગ યાર્ડમાં 800 રૂપિયા આસપાસ આવતો હતો, અત્યારે મગફળીનો ભાવ 600-650 રૂપિયા છે. તો ખેડૂતોને ટેકાના ભાવમાં તો આર્થિક રીતે સંકળામણ થઈ, પણ છતાં સાથે સાથે ભાવ ગગડવાને કારણે પણ ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારની બેધારીની નીતિનો ભોગ બની રહી હશે ત્યારે પ્રોમુલગેશન, જમીન સર્વેના પ્રોમુલગેશન બાબતે પણ સરકારને અવારનવાર ધ્યાન દોરવા છતાં, ગ્રામ પંચાયતોના ઠરાવ આપવા છતાં
આ પ્રમોલ્ગેશન સરકારશ્રી હમણાં છેલ્લે 28 તારીખે સતાપર, દેવરિયા અને બીજા અનેક ગામોમાં સરકારે ઠોકી બેસાડેલ છે. એના વિરુદ્ધમાં અમે આ ખેડૂત રક્ષક સમિતિ દ્વારા અવારનવાર આવેદનો આપ્યા હતા, છતાં પણ ખેડૂતોએ આવેદન આપવા છતાં પણ આ સરકારે જાગી નહીં અને આવેદનપત્ર સ્વીકાર્યું નહીં અને ખેડૂતોના પ્રમોલ્ગેશન કરી આપવામાં આવેલ છે. તો આ પ્રમોલ્ગેશન તાત્કાલિક અસરથી રદ કરે અને ખેડૂતોને જમીન પ્રમોલ્ગેશન સંપૂર્ણ નાબૂદ કરી અને ખેડૂતોને ન્યાય આપે એવી અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે સરકારી કચેરીના અધિકારીઓ ઝઘડ્યા. જામ ખંભાળિયા મામલતદારે લગાવ્યા જિલ્લા ટ્રેઝરી અધિકારી પર ફરજમાં રૂકાવટના આરોપો લગાવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયાના મામલતદાર ડઝર જિલ્લા તિજોરી અધિકારી વિરુદ્ધ બિનજરૂરી વાંધા ઉભા કરી મામલતદાર કચેરીના બિલ રોકાવ્યાના મામલતદાર વૈષ્ણવના જિલ્લા તિજોરી અધિકારી પર આરોપ લગાવ્યા છે. ચૂંટણી દરમિયાન BLO અને સેક્ટર ઓફિસને તિજોરી ઓફિસના કર્મચારીઓનો ઓર્ડર કરવામાં આવે તે રદ કરવામાં આવશે તો જ મધ્યાહન ભોજનના બિલ મંજૂર કરી દેવામાં આવશે. જે મામલતદાર કચેરીના ક્લાર્ક અને અધિકારી સાથે વાત થયેલ હોવાની સાથે જ મામલતદારે તિજોરી અધિકારી સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. તિજોરી અધિકારીએ તેની કચેરીના કર્મચારીને ચૂંટણી કામગીરીમાંથી છૂટા કરવા તેમજ જિલ્લા તિજોરી અધિકારી દ્વારા બિલ રોકી અપ્રત્યક્ષ રીતે ચૂંટણીલક્ષી કામગીરીમાં ફરજમાં રૂકાવટ તેમજ દબાણ કરાઈ રહ્યાના આરોપ પણ મામલતદારે લગાવ્યા તેમજ ચૂંટણીની રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો અને ફરજ પર બેદરકારી કરી અને અન્ય સરકારી અધિકારી પાસેથી દબાણપૂર્વક કામ લેવું અને સરકારી મશીનરી અને સમયનો વ્યય કરવા સહિતના મુદ્દે ખાતાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સહિત ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ એન્ડ ટ્રેઝરી ગાંધીનગરને લેખિત ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી અધિકારીએ સમગ્ર મળે મધ્યાહન ભોજનના બિલ અંગે જે નમૂના હોય તે મિસમેચ થયા તેના કારણે ખાતાકીય રાગદ્વેષ રાખી અને BLO અને અન્ય ચૂંટણી ફરજ પર તિજોરી કચેરીના અધિકારીઓને ફરજ પર રાખવામાં આવ્યા અને બિલ મંજૂર ન કર્યા હોવાના કારણે ચૂંટણી દરમિયાનમાં યોગ્ય સંકલનનો અભાવ હોય તેથી સ્ટ્રોંગ રૂમ પણ સીલ પેક જ પેટીઓ બેલેટ પેપરની રાખવાની થતી હોય પરંતુ ફાટેલ બોક્સમાં આ રાખવામાં આવ્યું હતું અને તે પણ નિયત થયેલ સમય કરતા મોડું થયેલ હતું. આવા સમયે નિયમો અનુસાર પરવાનગી લેવાની થતી હોય પરંતુ તે લીધા વગર જ પોતાની અજ્ઞાનતા અને સંકલનનો અભાવ હોય તેવું જણાવ્યું હતું. મહત્વનું છે કે જામ ખંભાળિયા મામલતદાર દ્વારા આ અંગે કેમેરા સમક્ષ કશું કહેવા સામે ન આવ્યા જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ સમગ્ર મામલે મૌન પાડ્યું રહ્યું. એબીજી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા. મામલતદાર ઓફિસ તરફથી દર મહિને મધ્યાહન ભોજન યોજના માટેના ઉચ્ચક બિલ રજૂ કરવામાં આવે છે જેમાં સ્વ હસ્તાક્ષરના નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું હોય છે અને એના નમૂના એક અમારી પાસે પણ હોય છે જેની સાથે એમના અવારનવાર નમૂના અલગ અલગ નમૂનામાં બિલ રજૂ થાય છે જેના કારણે બિલ છે એ વાંધામાં નિયમ અનુસાર પરત કરવામાં આવ્યો છે અને એના પૂર્વગ્રહ રાખીને એણે અમારા બે કર્મચારીઓના BLOમાં ઓર્ડર કાઢ્યા છે. તેમ છતાં પણ ચૂંટણી સમયે સ્ટ્રોંગરૂમમાં પણ પેટીઓ રાખવા માટે અમારી પરવાનગી લીધા વગર જ સીધા 7 વાગે મામલતદાર બાણવડને મોકલી આપેલ હતા કચેરી સમય બાદ. નિયમાનુસાર અમારે 5:30 સ્ટ્રોંગરૂમ સીલ કરી અને ગાર્ડને સોંપી દેવાનો હોય છે. તો આવી બાબત હોય ત્યારે એને અગાઉથી પરવાનગી પણ લેવાની હોય છે અને સ્ટ્રોંગરૂમમાં સીલ પેટી જ મૂકવાની હોય છે. એની બદલે ફાટેલા ખોખામાં પોસ્ટલ બેલેટ મૂકવા મોકલેલ હતા કર્મચારીને, જે તેમની નાણાકીય નિયમોની તદ્દન અજ્ઞાનતાના કારણે આ બધું સંકલનનો અભાવ ઉપસ્થિત થયેલ છે અને આવું રોષે ભરાઈને એમણે છાપામાં પણ અમારા વિરુદ્ધ આવું બધું પ્રેસઆઉટ કરેલ છે. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાળી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મે સ્વાદ કા સંગ. પેશ હૈ IO+ નમક, જિંદગી કા સ્વાદ બઢાએ. સ્વાગત છે, સમાચાર જોઈએ વિગતવાર.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભાજપ દ્વારા રેલી યોજી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. 6 એપ્રિલ 1980 સ્થાપના દિવસને લઈને ભાજપ દ્વારા ઠેર ઠેર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ સોનીવાડા નાકા પાસે ભારત માતાના ફોટાને ફૂલહાર પહેરાવી ત્યાંથી રેલી નીકળી હતી. તો રેલી ભાખરીયા બસ સ્ટેન્ડ પાસે આવેલ મહાકાળી મંદિર ખાતે પહોંચી હતી. તો પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, નગરપાલિકા કોર્પોરેટરો દીપકભાઈ કડિયા, ધવલભાઈ રાવલ, રાજેશભાઈ ટેકવાણી, નટવરસિંહ, રીટાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો ભાજપ શહેર મહામંત્રી નિકુંજ રામી સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો સહિત ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને 38મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંજય રાવલ, એબીજી ન્યૂઝ, પ્રાંતિજ. દ્વારકામાં સંકીર્તન મંદિરની સુવર્ણ જયંતિ અને પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરાઈ. પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા દ્વારકાના રાજમાર્ગ ઉપર નીકળી. યાત્રાધામ દ્વારકામાં હરિનામ સંકીર્તન મંદિરમાં આજથી 50 વર્ષ પહેલા મહાન યત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી રામ નામની અખંડ ધૂનની યાત્રા અવિરત રહેતા આજે 50 વર્ષ પૂર્ણ કર્યા અને સુવર્ણ જયંતિ સમારોહ સાથે જ સંત શ્રી પ્રેમ ભિક્ષુક મહારાજની 48મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ. રામ નામના ઘોષ સાથે હાથી ઘોડા અને રથ સાથે ભવ્ય શોભાયાત્રા દ્વારકાના રાજમાર્ગો પર નીકળી હતી. સવારે 8 કલાકે ભાવાંજલિ આપ્યા બાદ સવારે 10 થી 12 અભિષેક વિધિ અને અન્નકૂટ દર્શનનું આયોજન હતું. બાદમાં સાંજે 5 વાગે ભવ્ય શોભાયાત્રા દ્વારકાના રાજમાર્ગો પર નીકળી હતી અને સમગ્ર શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી શ્રી રામ, જય જય રામના મંત્ર સાથે ગુંજી ઉઠ્યું હતું. એબીજી ન્યૂઝ, દ્વારકા. આજે દ્વારકા ધામમાં શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા જે એક મહાયજ્ઞની શરૂઆત થઈ, રામના મહામંત્ર શ્રી રામ જય રામ જય જય રામના રૂપમાં આ તારક મંત્ર છે અને શ્રેષ્ઠ યજ્ઞ પણ શાસ્ત્રોએ કીધો છે એની આજે 50મી સુવર્ણ જયંતિ છે. અનેરો ઉત્સાહ છે દ્વારકાના તમામ લોકોમાં. પ્રેમ ભિક્ષુજી મહારાજના જે શિષ્યો છે, એમનો પરિવાર છે, એમનો તો ઉમંગ છે, પણ પૂરા દ્વારકાને એ વાતનો ખૂબ અહીંયા ઉમંગ છે, અનેરો આ ઉત્સાહ છે. અને 48મી પુણ્યતિથિ પ્રેમ ભિક્ષુજી મહારાજની પણ છે, તો એ નિમિત્તે અદ્ભુત આ એક કાર્યક્રમ છે. ખાસ કરીને વિશેષતા કાર્યક્રમની આજે એ જોવા મળી. એક તો દૂર દૂરથી લોકો આવેલા છે અને આજે નામ મહારાજનો 56 ભોગ આજે કરવામાં આવ્યો છે. મંદિરમાં 56 ભોગ હોય, રામજી મંદિરમાં, દ્વારકાધીશ મંદિરમાં, પણ આ દર્શન પહેલી વખત છે કે ભગવાનના નામને, નામ મહારાજને અહીંયા 56 ભોગ ધરવામાં આવ્યો છે. તો અને ભગવાન કરતાં રામ કરતાં નામ શ્રેષ્ઠ છે, તો રામને 56 ભોગ થતો હોય તો નામ મહારાજને થાય એ પણ એક ઉચિત છે, જરૂરી છે. પણ આ વિચાર દ્વારકાની ભૂમિમાં દ્વારકાધીશની કૃપાથી બધાને પ્રાપ્ત થયો અને ખૂબ સુંદર ઉત્સવ છે અહીંયા. ખેડા તાલુકાના સેવત્રા ગામે દિવ્ય જ્યોત મનબુદ્ધિ સંસ્થાના બાળકોનો અનોખો કાર્યક્રમ યોજાયો. ઉપલેટા તાલુકાના સેવત્રા ગામે સમસ્ત ગામજનો દ્વારા ઉપલેટાની દિવ્ય જ્યોત સંસ્થાના બાળકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનોના મનબુદ્ધિના બાળકોને ગામના મંદિર, બગીચા, પંચાયત જેવા સ્થાન બતાવ્યા હતા. બાળકોને પ્રેરણા મળે તે માટે ડાન્સનો પણ પ્રોગ્રામ રખાયો હતો. સાથે સર્વ ગામજનોએ બાળકોને તેમના હાથે ભોજન કરાવ્યું હતું. આ નિખાલસ અને નિર્દોષ ભૂલકાઓને યોગ્ય પ્રેમ હૂંફ આપવામાં આવે તો તેઓ પણ સ્વાવલંબી બની શકે. અને જો ઉપલેટા તાલુકાના 52 ગામના લોકો વિચારે તો બાળકોને ઘણો ઉપદેશ મળે તો ઘણા ફાયદાઓ થાય. આ કાર્યક્રમમાં સેવત્રા સમસ્ત ગામજનો તથા સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. કાનભાઈ સુવા, એબીજી ન્યૂઝ, ઉપલેટા. શ્રી સેવત્રા ગામ તરફથી સરપંચ શ્રી વિનુભાઈ, ગામના તમામ આગેવાનો, ઉપલેટાની દિવ્યાંગ જી સંસ્થા છે તેના માટેની એની ભોજન માટેની સાંસ્કૃતિક કાર્યક્રમ, તે બધાનો નૃત્ય અને અમે એનો કાર્યક્રમ યોજેલો હતો. તે સમસ્ત ગામ સમસ્ત
ગામની અંદર બધા આગેવાનો અમારા અને મળીને આ કાર્યક્રમ અમે યોજ્યો હતો અને દરેક ગામની અંદર ગામના આગેવાનો આ કાર્યક્રમ યોજે તો આ બાળકોનું ભવિષ્ય ઊંચું છે અને તેના માટેની સારી સંસ્થા ચાલે એ બદલ મારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજે મુખ્ય સમાચાર પર. બગસરામાં શિવ બાબા માનવ સેવા ગ્રુપ દ્વારા નેત્ર નિદાન તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં આસપાસ સહિતના ગામ વિસ્તારોમાં દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો. દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયો સદબુદ્ધિ હવન. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે એ માટે સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે સરકારી કચેરીના અધિકારીઓ ઝઘડ્યા. જામ ખંભાળિયા મામલતદારે લગાવ્યા જિલ્લા ટ્રેઝરી અધિકારી પર ફરજમાં રૂકાવટના આરોપો લગાવ્યા. તો દર્શક મિત્રો, આ તાજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીસી ન્યૂઝ. નમસ્કાર.